મિત્રો લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પવિત્ર રમઝાન માસમાં જામનગરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરાઈ. એક તરફ લોકો પાણી વગર તરફડે છે, જ્યારે બીજી તરફ જાફરાબાદના લુણસાપુર ગામ નજીક નર્મદા પાઇપલાઇનમાંથી પાણીનો વેડફાટ. બાબરા શહેરમાંથી બે દિવસ પહેલા એક સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ. વડીયાના સુગરવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ઉજવાયો શાળા ઉત્સવ. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે અનેક યોજનાઓ ચાલે છે, જેમાં શાળા પ્રવેશોત્સવ પણ સામેલ છે. આજરોજ વડીયાની સુગરવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં આ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રાંત અધિકારી હાજર રહ્યા હતા. તેઓએ શિક્ષકો, આંગણવાડી વર્કર, વાલીઓને જણાવ્યું હતું કે સરકાર તરફથી શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો મહત્તમ લાભ મળવો અને સમાજમાં શિક્ષકોનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરો. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ ભેટ આપવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2018 અંતર્ગત આજે બે માધ્યમિક શાળાના પ્રોગ્રામમાં હાજરી આપી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજવામાં આવે અને પાછળના જે અભિગમ છે કે ખાસ કરીને બાળકોને એક નવો કન્સેપ્ટ મળે. બ્યુરો રિપોર્ટ, પરેશ પરમાર, અમરેલી. બાબરામાં એક સગીરાના અપહરણ સમયે એક જાગૃત ખેડૂત દ્વારા ત્વરિત પગલા લેવાતા સગીરાને બચાવાઈ. જામનગરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી, અપાયો શાંતિ અને એકતાનો સંદેશ. બે દિવસ પહેલા બાબરા શહેરમાં એક ધાર્મિક જગ્યા પાસેથી એક સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તે સમયે એક ખેડૂત ભાઈ આ ઘટના જોઈ જતા અપહરણ થતા સગીરાને બચાવી લેવાઈ હતી. આ ઘટનાના શહેરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને બ્રહ્મ સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરાતા પોલીસના ત્વરિત પગલાંથી આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા. એસપી શ્રી દિલીપ રાય સાહેબ તેમજ ડીવાયએસપી અમરેલી મોનપુરા સાહેબ તેમજ ડીવાયએસપી એચક્યુ દેસાઈ સાહેબના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ 11 વર્ષની બારનું અપહરણ બાબરા વિસ્તારમાં થયેલું છે, જેનો છુટકારો ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડેલ છે તથા આગળની તપાસ એસપી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ સાહેબ સી આવી રબારી સાહેબ સંભાળી રહ્યા છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જાફરાબાદના લુણાસાપુર ગામ પાસે નર્મદા પાઇપલાઇનમાં એરવાલમાં લીકેજને કારણે પાણીનો વેડફાટ. મુસ્લિમોના ધાર્મિક તહેવાર એવા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જામનગરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતાનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પહેલી તારીખે અલ્લાહ પાકે મુસલમાનોને ઈદની ગિફ્ટ આપી છે. એ અંતર્ગત જામનગર શહેર તથા આજુબાજુના ગામના લોકો ઈદગાહ ઉપર આજે નમાઝ અદા કરવા ભેગા થયા. ખુશીની વાત છે કે કાઝી ગુજરાત હજરત સૈયદ સલીમ બાપુએ ઈદની નમાઝ અદા કરાવેલ. આ તકે શાહી જામા મસ્જિદના પેશ ઇમામ સુલેમાન બરકાતી સાહેબે દુઆ કરેલ. જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગરવાસીઓનો સૌ પ્રથમ ઈદની મુબારકબાદી આપે છે તથા અમારા આ આયોજનમાં અમને મદદરૂપ થનાર જામનગર મહાનગરપાલિકાનો પરિવાર, જામનગર જિલ્લા પોલીસ તથા પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયાનો અને આમાં સહભાગી થનાર અન્યનો અમે આભાર માનીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, હિન્દુસ્તાન સોને કી ચિડિયા થા, સોને કી ચિડિયા હૈ, હિન્દુસ્તાન સોને કી ચિડિયા રહેગા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઇસકી યે ગુલસિતા હમારા, કુછ બાત હૈ કે હસ્તી મિટી નહીં હમારી, સદિયો રાહ હૈ દુશ્મન દોરે જમા હમારા, હૈ આબે રૂજે ગંગા વો દિન હૈ યાદ તુજકો, જિસ દિન તેરે કિનારે ઉતરા વો કારવા હમારા, કે આસમા ઉસસે દબને વાલે નહીં હૈ હમ, સો બાર કર ચુકા હૈ તુ. તથા વિશ્વમાં શાંતિ અને એકતા કાયમ રહે એવો સંદેશો અપાયો હતો. અનવર ઘુઘા સાથે જીતેશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. જાફરાબાદના લુણાસાપુર ગામ પાસે નર્મદા પાઇપલાઇનમાં એરવાલમાં લીકેજને કારણે પાણીનો વેડફાટ. જાફરાબાદથી રાજુલા તરફ જતી નર્મદા પાઇપલાઇનમાં એર વાલ્વ લીક થતાં લુણસાપુર ગામ નજીક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં જાફરાબાદ આજુબાજુના ગામો
જ્યારે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ પાણીના વેડફાટ થતાં વેડફાટને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જો આવા લીકેજ એરવાલ્વ રિપેર કરવામાં આવે તો તરસ્યા ગામોને પાણી મળતું થાય, પરંતુ તંત્રના ધ્યાને આ વાત આવતી જ નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.